बनासकांठा जिल्ला पर भले पछातपणानो कलंक लागेलो होय, परंतु बनासकांठा जिल्लाना खेडूतो देशभरमां तेमनी प्रतिभानो डंको वगाडी रह्या छे। તાજેતરમાં અમીરગઢના રામપુરા ગામના ઇસ્માઇલ શેરુની ખેત પદ્ધતિનું દેશવાસીઓને ખુદ પ્રધાનમંત્રીએ ઉદાહરણ આપ્યું, તો થરાદ તાલુકાના બુઢણપુર ગામના ખેડૂતોને રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મ ફાર્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ છે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ। સુકા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બાગાયતી ખેતી કરીને કૃષિ ક્રાંતિ સર્જનારા અણદાભાઈ પટેલને બાગાયતી ખેતીની પ્રેરણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી મળી હતી। ગુજરાતના પ્રમુખ મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં કૃષિ રથ મોકલ્યો, તેનાથી પ્રેરિત થઈને અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીની શરૂઆત કરી અને પોતાના ખેતરમાં ખારેક, સફરજન, બોર, દાડમ અને ચાંફળ જેવી ખેતી કરીને 1 કરોડની માતભર આવક કમાઈ રહ્યા છે। બુટણપુર ગામમાં પોતાના 3 ભાઈઓ સાથે 40 એકર જમીન ધરાવતા અણદાભાઈ પટેલના ખેતરમાં 15થી વધુ પરિવારો કામ કરે છે અને ખેતી પ્રત્યેની તેમની આ કોઠાસૂઝથી તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ખેતીવાડી યોજનાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 50,000ના ચેક સાથે રાજ્યકક્ષાના આત્મા એવોર્ડની સન્માનિત કર્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને બાગાયત ખેતી વિભાગ દ્વારા તેમને માર્ગદર્શન મળ્યું છે, જેમાં દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ તેમજ આત્મ પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ કે જિંદાલ, ખેતીવાડી અધિકારી પી કે પટેલ, નાયબ બાગાયત જે બી સુથાર, ખેતી નિયામક એમ જી ઉપલાણા, થરાદ બાગાયત આયુષ મકવાણા અને આત્માના બી ટી એમ પી ડી ગલ્ચરનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે। હું આમ તો ખેડૂત તરીકે ચીલા ચાલુ ખેતી કરતો હતો આજથી 12 વર્ષ પહેલાં। જ્યારે મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એમણે જે આપણે અહીંયા ઓલો કૃષિ રસ દ્વારા જે માહિતી આપી અને અધિકારીઓને ગામડે ગામડે ફરીને જે માહિતી આપતા હતા એના લીધે અમને થોડું માર્ગદર્શન મળ્યું। અમે ગામડે અમારા ગામમાં પણ રસાયો હતો ત્યારે દાંતીવાડા યુનિવર્સિટીના સાહેબશ્રીઓ, બાગાયતના સાહેબશ્રીઓ, ખેતીવાડીના સાહેબશ્રીઓ, દાંતીવાડા યુનિવર્સિટીઓ, થરાદના બધા સાહેબશ્રીઓ એ મારા ખેતરની મુલાકાત લીધી, અમને પ્રેરણા આપી કે તમે નવું કંઈક કરો, બાગાયત તરફ વળો તો અમારો તમને સાથ સહકાર છે। ત્યારથી અમે વિચાર કર્યો કે અમારે બાગાયત કરવું જ પડશે। ચીલા ચાલુ ખેતીમાં કોઈ મળતો નહોતો, અમે 3 ભાઈ અમારો પરિવાર અમે બધે નિર્ણય કરી અને 40 એકરમાં મેં બાગાયત પાક કર્યો છે। એની અંદર ખારેક છે, ચાંફળ છે, દાડમ છે, ઓબા છે, એપલ બોર છે, પપૈયા પણ વાયા છે, તો આ બધા મને સારી એવી આવક મળે છે। વર્ષે 1 કરોડ આસપાસ આવક થઈ જાય છે અને આમાં મને અત્યારે 17-9ના રોજ મુખ્યમંત્રી સાહેબના હસ્તે ફાર્મર એવોર્ડ મળેલ છે, જે 26 જાન્યુઆરીના રોજ મને મારો સન્માન વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યો હતો અને આ 17 તારીખે મને એવોર્ડ મળ્યો છે। તો મને આ એમની અંદર મને દરેક ખાતાથી ખાતા ખેતીવાડી ખાતા તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે। એમાં અમારા એચ કે જિંદાલ સાહેબ, આત્માના ડાયરેક્ટર સાહેબ, પછી બાગાયત નિયામકના સુથાર છે જે બી સુથાર સાહેબ, પી કે પટેલ સાહેબ, મકવાણા સાહેબ, અહીંયા ગલસર પ્રકાશભાઈ, ભાવેશભાઈ ચૌધરી, બધાનો ખૂબ સાથ સહકાર મળે છે, એના બદલ હું ખેડૂત તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું।